लाइफ स्टोरीज विद वीरल। ઘણા સમય પહેલાની વાત છે, એક ગામમાં એક ખેડૂત રહેતો હતો। તે ગામમાં એક ધનિક જામીનદાર પણ રહેતો હતો। તે જામીનદારને બે પત્ની હતી। દુર્ભાગ્યવશ ખેડૂતે ગામના જમીનદાર પાસે ઘણું બધું ધન ઉધાર લીધું હતું। એ ખેડૂતની ખૂબ સુંદર દીકરી હતી। ખેડૂતની સુંદર દીકરીને જોઈને જામીનદારે વિચાર્યું કે ખેડૂતની દીકરી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકું અને એના બદલામાં ખેડૂતનું દેવું માફ કરી દઉં। જામીનદારે ખેડૂત પાસે જઈને કહ્યું કે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી દો અને બદલામાં હું તમારું બધું જ દેવું માફ કરી દઈશ। આ વાત સાંભળીને ખેડૂત અને ખેડૂતની દીકરીના પગમાંથી તો જમીન ખસી પડી। બે ઘડી તો ખેડૂતે શું બોલવું એ ખબર જ ન પડી। પછી જામીનદારે કહ્યું કે ચાલો ગામની પંચાયત પાસે જઈએ અને એ લોકો જે નિર્ણય લે એ આપણે માન્ય રાખીશું। બધા લોકો ભેગા થઈને પંચાયત પાસે ગયા અને પંચાયતને આખી વાત કરી। પંચાયતે થોડું વિચારીને કહ્યું કે આ મામલો તમારા નસીબ ઉપર છોડીએ। નીચે પડેલા કાળા અને સફેદ રંગના પથ્થરમાંથી જામીનદારે એક સફેદ અને એક કાળા રંગનો પથ્થર એક થેલીમાં રાખવાનો અને ખેડૂતની દીકરીએ જોયા વગર તે થેલીમાંથી એક પથ્થર નીકાળવાનો રહેશે। જે રંગનો પથ્થર નીકળશે એના આધારે ત્રણ વિકલ્પ રહેશે। પહેલો વિકલ્પ, જો એ કાળો પથ્થર નીકળે તો ખેડૂતની દીકરીએ જામીનદાર સાથે લગ્ન કરવા પડશે અને ખેડૂતનું દેવું માફ થઈ જશે। બીજો વિકલ્પ, જો એ સફેદ પથ્થર નીકળે તો જામીનદાર સાથે લગ્ન નહીં કરવા પડે અને ખેડૂતનું દેવું એમ ને એમ રહેશે। અને જો ખેડૂતની દીકરી પથ્થર ઉઠાવવાનું ના પાડે તો ખેડૂતે જેલમાં જવું પડશે। પંચાયતના આદેશ મુજબ જામીનદાર નીચે નમીને બે પથ્થર ઉઠાવીને થેલીમાં નાખ્યા। જ્યારે જામીનદાર પથ્થર ઉઠાવતો હતો ત્યારે ખેડૂતની દીકરીએ જોયું કે જામીનદાર ખરેખરમાં એક સફેદ અને એક કાળો પથ્થર ઉઠાવવાને બદલે બંને કાળા પથ્થર ઉઠાવીને થેલીમાં નાખ્યા। ખેડૂતની દીકરીને થયું કે તેની પાસે આ અન્યાય થઈ રહ્યો છે। ખેડૂતની દીકરીએ વિચાર્યું કે હવે તેની પાસે ત્રણ રસ્તા છે। પહેલો રસ્તો, એ પથ્થર ઉઠાવવાની ના પાડી દે તો તેના પિતાએ જેલમાં જવું પડશે। બીજો રસ્તો, એ બધાને બતાવી દે કે જામીનદારે બંને કાળા પથ્થર લીધા છે જેથી એ દગો આપી રહ્યો છે। અને ત્રીજો રસ્તો, એ ચૂપ રહીને કાળો પથ્થર ઉઠાવીને જામીનદાર સાથે લગ્ન કરી દે। પછી હજુ એક એને યુક્તિ સૂજી। એ ગભરાયા વગર પથ્થર ઉઠાવવા તૈયાર થઈ ગઈ। એને પથ્થર ઉપાડવા માટે થેલીમાં હાથ નાખ્યો અને પછી તરત જ પથ્થર હાથથી સરકી જવાનું નાટક કર્યું અને તે ઉઠાવેલો પથ્થર નીચે પડેલા ઘણા બધા સફેદ અને કાળા રંગના પથ્થરમાં ભળી ગયો। હવે પંચાયતના લોકો માટે તે ઉઠાવેલો પથ્થર કયો હતો એ વિચારવું મુશ્કેલ હતું। એટલે એ દીકરીએ કહ્યું કે કાંઈ વાંધો નહીં, એક કામ કરો, એ થેલીમાં જે પથ્થર બાકી હશે એના સિવાયનો પથ્થર મેં ઉઠાવ્યો હશે। જામીનદારે થેલીમાં બંને કાળા પથ્થર રાખ્યા હતા એટલે બચેલો પથ્થર પણ કાળો પથ્થર જ નીકળ્યો। એટલે પંચાયતે તે દીકરીએ સફેદ પથ્થર ઉઠાવ્યા હોવાનું જાહેર કર્યું અને આ દીકરીએ તેની બુદ્ધિ ચતુરાઈથી બીજા વિકલ્પ પ્રમાણે લગ્નમાંથી છુટકારો મેળવ્યો। તો આ હતી ખેડૂતની દીકરીની ચતુરાઈની વાત। આ સ્ટોરી કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો અને આવી જ ઘણી બધી સ્ટોરીઝ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। નવા વિડીયો સાથે મળીશું।